હવે આજે આપણે ચેપ્ટર 9 માં મૂળભૂત અધિકારો આપણા મૂળભૂત હકો કયા કયા છે તેના વિશે આપણે વિસ્તારથી ચર્ચા કરીશું. તો સૌપ્રથમ એવું કહેવામાં આવે છે કે આપણા જે મૂળભૂત હકો છે એ બંધારણમાં ઘડેલા છે અને શા માટે ઘડેલા છે, કારણ કે નાગરિકને એ ગૌરવપૂર્વક પોતાના દેશમાં એ રહી શકે, પોતાના રાજ્યમાં રહી શકે અને આ અધિકારોની સ્વતંત્રતા એને આપવામાં આવી છે. શા માટે આપવામાં આવી છે? તો રાષ્ટ્ર છે એ રાષ્ટ્ર એનાથી સંગઠિત રહે, એની સ્થિરતા જળવાઈ રહે, વ્યક્તિ સ્વતંત્રતા પોતે પૂરેપૂરી ભોગવી શકે અને સાથે સાથે સન્મુખત્યાર સહિત એટલે કોઈ જ એક વ્યક્તિનો વહીવટ કે કોઈ એક વ્યક્તિનો રૂઆપ કે દબદબો ન હોય એવી પરિસ્થિતિ કોઈ ઊભી ના થાય તે માટે આ બધા મૂળભૂત હકો છે, ફરજો છે એને બંધારણમાં સમાવી લેવામાં આવ્યા છે. તો અહીંયા આપણે પ્રથમ આપણો મૂળભૂત હકોની ચર્ચા કરીએ તો એ છે સમાનતાનો હક. આ સમાનતાનો હક એટલે શું? તો કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. હવે કાયદા સમક્ષ સમાનતા એટલે શું? તો કાયદાની સામે ઊભો રહે કોઈ પણ વ્યક્તિ, એ પછી એક પટ્ટાવાળો હોય, સામાન્ય નાગરિક હોય કે ઉપર વગ ધરાવતો અધિકારી હોય, કોઈ રાષ્ટ્ર પ્રમુખ હોય કે કોઈ એવો સરકારી અધિકારી કે કોઈ સામાન્ય વ્યક્તિ હોય, દરેક માટે કાયદો સમાન છે. જો સામે કોઈ સામાન્ય વ્યક્તિએ ચોરી કરી હોય કે ખૂન કર્યું હોય અને એવો જ કોઈ ઉપરી અધિકારી હોય એને સેમ એ જ ગુનો કર્યો હોય તો બંને માટે કાયદાનો ન્યાય સરખો રહેશે એવું કહેવા માંગે છે વિધાન. એટલે કાયદા સમક્ષ સમાનતા અને બીજું વિધાન શું છે? તો કાયદાનું સમાન રક્ષણ. એટલે કાયદાથી કોઈ પણ વ્યક્તિ છે તો ઊંચ નીચના કે કોઈ પણ પ્રકારના ધર્મ જાતિ કોઈ પણ પ્રકારના ભેદભાવ રાખ્યા વગર દરેક ભારતીય નાગરિકને, દરેક દેશના નાગરિકને કાયદો છે એ સમાન રક્ષણ આપશે. કાયદા દ્વારા સમાન રક્ષણ આપવામાં આવ્યું છે. એ પછી કોઈ એ એક નાગરિકને જોશે, કોઈ એવા વ્યક્તિ કે એના રૂતબાને કે એના મોભાને જોવામાં આવશે નહીં, એટલે કાયદા દ્વારા એને સમાન રક્ષણ આપવામાં આવશે. બીજું છે કે લિંગ કે ધર્મ કે કોઈ જાતિ પ્રમાણે ક્યારેય કોઈ કાયદા દ્વારા ભેદભાવ રાખવામાં આવતો નથી. આપણે પહેલા જે કહી રહ્યા કે રાજ્ય છે, કાયદો છે એ તટસ્થ છે, એ કોઈ પણ ધર્મની તરફેણ કરતો નથી. એટલે કોઈ સ્ત્રી હોય કે બાળક હોય કે કોઈ પુરુષ હોય, કાયદો દરેક માટે સમાન છે અને એ સમાન વ્યવસ્થા જાળવી રાખશે. એના પછી હા, એવું કહ્યું છે કે રાષ્ટ્રપ્રમુખ છે અને રાષ્ટ્રપાલ છે એને વિશેષ અધિકારો આપવામાં આવે છે. શા માટે વિશેષ અધિકારો? કારણ કે એ ક્યારેક મહત્વના જે મહત્વપૂર્ણ નિર્ણયો હોય છે દેશના સંચાલનમાં કે વહીવટમાં એ ક્યારે એમને લેવાના હોય છે. તો આના માટે જે રાષ્ટ્રપ્રમુખ છે કે રાજ્યપાલ છે એમને વિશેષ અધિકારો આપવામાં આવે છે. એ સિવાય નાસ્તાગૃહો છે, જાહેર સભાઓ છે કે જાહેર સ્થળો છે એમાં કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતના ભેદભાવ વગર એમને ત્યાં પ્રવેશવાની અને એ જગ્યા ભોગવવાની સાર્વત્રિક છૂટ આપવામાં આવેલી હોય છે. કે તમે બાગ બગીચાઓમાં જાઓ કે જાહેર કોઈ રસ્તાઓમાં જાઓ, કોઈ ધાર્મિક સ્થળોએ જાઓ કે કોઈ પ્રવાસની કોઈ એવી જગ્યાએ જાઓ તો ત્યાં દરેક વ્યક્તિને પ્રવેશવાનો અને તે જગ્યાએ હરવા ફરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે. તો નાગરિકો, કોઈ પણ નાગરિક છે એને દુકાન છે, હોટલો છે, મનોરંજનના સ્થળો છે, ખાસગૃહો છે એના પ્રવેશથી ઉપયોગ કરવાનો જે કાયદા દ્વારા સમાન રક્ષણ અને સમાન હક આપવામાં આવ્યો છે. જાહેર રસ્તા, કૂવા અને તળાવોના વપરાશથી એકસરખી તક આપવામાં આવી છે. પહેલાના સમયમાં એવું હતું કે જ્યારે જે અસ્પૃશ્યતા હતી તો એ પ્રમાણમાં એમનું વધારે પ્રમાણ જોવા મળતું કે એક સમુદાય એક અલગ અલગ થઈ ગયો અને એ પ્રમાણે ભેદભાવો પણ રાખવામાં આવતા. જ્યારે બંધારણની જોગવાઈ પ્રમાણે આ દરેક નાગરિકને એક નાગરિક સમજીને એ કોઈ ધર્મ કે કોઈ જાતિનો કે કોઈ લિંગ છે કે એના સિવાય એને બધાથી પર રાખીને એક વ્યક્તિ તરીકે દરેકને સમાન હક આપવામાં આવ્યો છે. એટલે એ કોઈ પણ વ્યક્તિ હોય, એને કોઈ જગ્યા છે કે જાહેર સ્થળો છે, એના કૂવા છે, એના તળાવો છે કે કોઈ પણ પાણીના સ્ત્રોતનો વપરાશનો એકસરખી સમાન હક આપવામાં આવે છે. એને લિંગ જાતિના આધારે કોઈ ભેદભાવ નહીં. જેમ આપણે અગાઉ કહ્યું કે સ્ત્રી હોય કે બાળક હોય કે પુરુષ હોય, કોઈ લિંગ પ્રમાણે એમને કોઈ પણ ભેદભાવ રાખવામાં આવતા નથી. સરકારી નોકરી કે ઉચ્ચ શિક્ષણમાં અનામતોની બેઠકની વ્યવસ્થા છે. આ એને હંકારાત્મક ભેદભાવ તરીકે સ્વીકાર્યો છે. શા માટે? કારણ કે અંતે સમાજનું કલ્યાણ થાય છે. સમાજના દરેક નાગરિકો, સર્વ નાગરિકો છે એ સામાન્ય વર્ગમાં ભળી રહે અને એક સમાન તકો હોવાથી બધાનો એક સાથે એક સરખો વિકાસ થાય એ
એવું હિત રહેલું છે સમાજનું અને એ સાધવાનો પ્રયાસ હંમેશા દેશ દ્વારા લેવામાં આવે છે. એટલે અનામતોની જોગવાઈ કરવામાં આવી છે કે પછાત વર્ગની જાતિ છે કે જે વંચિત જૂથ છે એમને કાયદાનું રક્ષણ આપવામાં આવ્યું છે અને ઉચ્ચ શિક્ષણ છે કે અભ્યાસ છે અને સરકારી નોકરીઓમાં એમને અનામત બેઠકોની જોગવાઈ આપવામાં આવી છે. આના સિવાય આપણે લઈએ તો સમાજના જે કૃત્રિમ ભેદભાવ ઉભા કરતા જે વિશેષણો છે, એટલે કે ક્યારેક એવું હોતું કે મંત્રી છે કે સર છે કે મુનિ છે આવા કોઈ ઉપનામો આપવામાં આવતા તો આવા વિશેષણો એ નાબૂદ કરી દીધા છે. કોઈ પણ સામાન કોઈ પણ નાગરિક છે તો આને કોઈ આવા કોઈ વિશેષ આગળ ઉપનામ એ લગાવી શકશે નહીં. તો એ માટે આ દૂર કરી અને સર્વ વ્યક્તિને સમાનતાની તક આપી છે. વિશિષ્ટ હા વિશિષ્ટ પ્રદાન કરેલી સિદ્ધિઓ છે. ધારો કે લશ્કરી કોઈ સિદ્ધિ પ્રાપ્ત કરી હોય કે સારું એવું કામ કર્યું હોય પરાક્રમ કર્યું હોય તેને પરમવીર ચક્રથી સન્માનિત કરવામાં આવે છે દેશના સૈનિકને. એના સિવાય કોઈ ભારતનો કોઈ નાગરિક હોય કે એને કઈ સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી હોય સમાજ માટે સારું કાર્ય કર્યું હોય તો એને જે પદ્મભૂષણ છે પદ્મશ્રી છે તો આ બધા એવોર્ડથી એને બિરદાવવામાં આવે છે એને પ્રોત્સાહન પૂરું પાડવામાં આવે છે. એના સિવાય સમાન કામ માટે સમાન વેતન. જો ભારતનો કોઈ નાગરિક છે સમાન કામ જો કોઈ વ્યક્તિ મજૂરી કરતો હોય અને બીજો પણ વ્યક્તિ મજૂરી કરતો હોય તો તેને સમાન વેતન આપવું અને સમાન એનો કાયદો બનાવ્યો છે કે એને એક સરખા કામ માટે એક સરખું જ વેતન. એવું નથી કે દરેક વ્યક્તિ છે કોઈ જાડો વ્યક્તિ છે તો એને વધારે વેતન કોઈ પાતળો વ્યક્તિ છે તો એને ઓછું વેતન એવી રીતે હોતું નથી. સમાન કામ માટે દરેક વ્યક્તિને સમાન વેતન આપવામાં આવ્યું છે. હવે આપણે છેલ્લે બધા જોઈએ તો સ્વતંત્રતા અંગ. આ સ્વતંત્રતાનો હક શું છે તો એ વ્યક્તિને છ પ્રકારની સ્વતંત્રતાઓ આપવામાં આવી છે. આ કઈ કઈ તો પહેલી જોઈએ કે વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા. આ વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતા એટલે શું તો ભારતમાં વસતો કોઈ પણ ભારતીય નાગરિક એને પૂરેપૂરી પોતાના વિચારો છે એને અભિવ્યક્ત કરવાની પોતાના શબ્દોમાં રજૂઆત કરવાની એને સ્વતંત્રતા આપવામાં આવી છે. આગળ જોઈએ તો શાંતિથી અને શસ્ત્રો વિના ભેગા થવાની અને સભા ભરવાની સ્વતંત્રતા. કોઈ પણ વ્યક્તિ છે તે એક જૂથ કે એક સમૂહ ઉભો કરે અને કોઈ પણ જગ્યાએ સભા ભરી શકે પણ કેવી રીતે શસ્ત્રો વિના કોઈ એવી હિંસા કરીને એવી રીતે નહીં પણ શાંતિથી સભા ભરવાની એને સ્વતંત્રતા આપવામાં આવી છે. મંડળો અને સમૂહ રચવાની. આપણે જે મંડળ એક સમૂહ રચાય છે કોઈ પણ સંગઠન હોય તો એ સભા ભરવાની એને સ્વતંત્રતા આપવામાં આવી છે. ભારતના કોઈ પણ પ્રદેશમાં મુક્ત પડે હળવા ફરવાની સ્વતંત્રતા. કોઈ પણ દેશમાં જઈએ તો એવું નહીં કે આ બહારનો દેશનો છે કે બહારના રાજ્યનો છે તેને પ્રવેશ આપવામાં દેવામાં આવશે નહીં. તો એવું કાયદા દ્વારા એને રક્ષણ આપવામાં આવશે કે ભારતના કોઈ પણ સ્થળે કે કોઈ પણ રાજ્યમાં એને હળવા ફરવાની અને એ પણ કેવી રીતે મુક્ત પડે હળવા ફરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એ સિવાય કોઈ પણ પ્રદેશમાં રહેવાની અને સ્થાયી થવાની સ્વતંત્રતા. એવું નથી કે કોઈ એક સંપ્રદાય છે ગુજરાતમાં છે તો ફક્ત ગુજરાતી જ રહે મહારાષ્ટ્રમાં છે તો મહારાષ્ટ્રીય જ રહે એવું કાયદા દ્વારા ક્યારેય કોઈને એવું પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું નથી. કોઈ પણ નાગરિક હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એને ભારતના રાજ્ય કે પ્રદેશમાં કોઈ પણ ખૂણે પોતાને ગમે એ ખૂણે એને રહેવાની અને એ જગ્યાએ એને સ્થાયી થવાની સ્વતંત્રતા આપવામાં આવી છે. એના સિવાય જોઈએ તો ગમે ત્યાં વ્યવસાય કામકાજ વેપાર ધંધો કરવાની એને સ્વતંત્રતા આપવામાં આવી છે. તો કોઈ પણ વ્યક્તિ છે તો એને પોતાની જગ્યાએ ગમે તે જગ્યાએ સ્થિર થઈને વેપાર કરી શકે છે અને પોતે પોતાનો ધંધો વિકસાવી શકે છે એવી સ્વતંત્રતા એને આપવામાં આવી છે. આના સિવાય લઈએ તો 6-14 વર્ષના જે બાળકો છે એને પ્રાથમિક શિક્ષણ મેળવવાનો ફરજિયાતપણે અધિકાર છે. એને પ્રાથમિક શિક્ષણનો હક કાયદા દ્વારા એને ફરજિયાત બનાવવામાં આવે છે. આ સ્વતંત્રતાઓ તો આપી પણ આના સિવાય એમાં કેટલીક મર્યાદાઓ મૂકી છે કે જ્યારે જાહેર ઉશ્કેરણી થાય કે કોઈ હિંસાત્મક પગલું ભરવામાં આવે ત્યારે એવી જગ્યાએ કાયદા દ્વારા એના પર અંકુશ મૂકવામાં આવ્યો છે. એટલે વ્યક્તિ ગમે ત્યાં ગમે તે વસ્તુ બોલી ન શકે એમાં અપમાનજનક શબ્દો હોય કોઈ વ્યક્તિ હોય કે દેશના હોય કે કોઈ પ્રદેશ કે પ્રાંત કે રાજ્યના હોય તો એવી રીતે એ વાણી સ્વતંત્રતા ભોગવી શકશે નહીં. એટલે આ 6 સ્વતંત્રતાઓ છે એમાંથી કેટલાક અંકુશો છે એ કાયદા દ્વારા મૂકવામાં આવેલા છે. આગળ આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું.
શોષણ વિરુદ્ધનો અધિકાર તો કોઈ પણ વ્યક્તિ છે એ કોઈ પણ વ્યક્તિને કોઈ પણ જાતના બદલા કે શોષણ વિના એને મૂળભૂત અધિકાર છે એ મળી રહે છે અને તેમાં જો કોઈ પણ વ્યક્તિનું કોઈ બીજા વ્યક્તિ દ્વારા કોઈ પણ પ્રકારે શોષણ થાય તો એને કાયદા દ્વારા રક્ષણ મળવા પાત્ર છે અને શોષણ કરનાર વ્યક્તિને એ કાયદા દ્વારા કોઈ પણ કાયદો છે એને સજા આપી શકે છે અદાલત દ્વારા શિક્ષા કે દંડ પાત્ર ગુનો પણ એમાં આવી જાય છે કે એને સામે શિક્ષા મળે તમે ન્યૂઝમાં છે સમાચારોમાં છે ઘણા બધા એવા કિસ્સાઓ છે કે ઘણા બધા સમાચારો એવા વાંચતા હશો કે આનો આના દ્વારા શોષણ થયું કે આ થયું તે થયું તો કાયદા દ્વારા કડક પગલાં લેવામાં આવે છે અને એ ગુનેગાર સાબિત થાય છે તો એને કડક શિક્ષા પણ કરવામાં આવે છે તો કાયદાનો અર્થ કે કાયદાનો હેતુ શું છે બંધારણનો મેઇન ઉદ્દેશ શું છે તો બંધારણનો મેઇન ઉદ્દેશ બંધારણની મુખ્ય રચના કરવા પાછળનો એનો ઉદ્દેશ છે શોષણ વિહીન સમાજ સ્થાપવાનો એટલે સમાજમાં કોઈ પણ વ્યક્તિ અન્ય વ્યક્તિથી શોષાયેલો કે એ કોઈ પણ રીતે અત્યાચાર પામેલો ન હોય એ પીડિત ન હોય એવી વ્યક્તિઓ દ્વારા એની રચના કરવાની અને સરસ રીતે જે કહેવાય છે ને કે સ્વચ્છતા અને સારી રીતે જે નાગરિકો હળી ભળીને રહે અને સમાનતાથી રહે એવા સારા તંદુરસ્ત સમાજનું નિર્માણ કરવાનો બંધારણનો ઉદ્દેશ છે એટલે સમાજમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણથી એનું પીડિત ન થાય એનું શોષણ ન થાય એટલા માટે બંધારણમાં આ કાયદાની રચના કરવામાં આવી છે મનુષ્યમાં કેવા કેવા પ્રકારના શોષણ હોય છે તો મનુષ્યનો વેપાર થતો હોય છે તમે જુઓ છો તો આવી જે અમુક અમુક ગેંગ હોય છે કે જે ચોરી કરનાર હોય છે એ નાના નાના બાળકોને ઉઠાવી જાય છે ઘણીવાર તો આ બાળકોને શું કરે છે કે કોઈ પણ ગુનામાં બળજબરીથી એમને ધકેલી દેવામાં આવે છે અને એમનો વેપાર પણ કરવામાં આવે છે વેઠ ભેદા છે દાસત્વ છે અને બળજબરીથી કરાવાતી મજૂરી આ બધું એક અત્યાચાર છે કે પોતાની મરજી પોતાની ઈચ્છા વિરુદ્ધ કોઈ વ્યક્તિ બળજબરીથી એને પોતાનું કામ કરાવે અને આ બધું એક શિક્ષાપાત્ર ગુનો કહેવાય છે આપણા દેશમાં કહેવાય છે કે 14 વર્ષથી નાનું છે બાળક એ બાળ મજૂરી છે એ દંડનીય શિક્ષાપાત્ર ગુનો ગણવામાં આવે છે તો એ કોઈ પણ હોય હોટલ હોય કે કોઈ શાખા હોય કચેરી હોય કોઈ પણ જગ્યાએ હશે તો નાના બાળકોને કોઈ પણ પ્રકારની મજૂરી કરાવવામાં આવશે નહીં અને કાયદા દ્વારા એને શિક્ષા કરવામાં આવશે જો કોઈ આવું કરાવશે તો એ કાયદાનું રક્ષણ મળવા પાત્ર છે અને બાળ મજૂરી કોઈ કરાવે તો એને શિક્ષા થાય આગળ જોઈએ તો ધાર્મિક સ્વતંત્રતાનો હક આપણો જે ભારત દેશ છે એ બિન સાંપ્રદાયિક દેશ માનવામાં આવે છે કે ભારતમાં વસનારી દરેક પ્રજા છે એને પોતાનો મનપસંદ ધર્મ પાળવાની અને એનો પ્રચાર પ્રસાર કરવાની છૂટ આપવામાં આવે છે એટલે એ પોતાનો ગમતો ધર્મ પાળી શકે છે અને એનું પાલન પણ કરી શકે છે બધાને સમાન અધિકાર છે ભલે હિન્દુ હોય શીખ હોય ઈસાઈ હોય મુસ્લિમ હોય કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય તો પોતાનો ધર્મ પાળી શકે છે અને એનો પ્રચાર કરી શકે છે પ્રસાર કરી શકે છે અને એનું પાલન પણ કરી શકે છે પણ જાહેર વ્યવસ્થા અને સ્વાસ્થ્યની બાધા ન આવે ત્યાં આવા નિયંત્રણો મૂકવામાં આવે છે છૂટ છે બધા પ્રકારની નાગરિકોને કે આ મૂળભૂત હકોમાં સામેલ કરવામાં આવે છે કે કોઈ પણ પ્રકારનો પોતાને મનપસંદ છે એ ધર્મ પાળી શકે છે પણ ક્યાંક કોઈના સ્વાસ્થ્યને જોખમાય નહીં અને કોઈ જાહેર વ્યવસ્થામાં બાધા ન આવે હવે ધારો કે કોઈ ધર્મ હોય અને ધાર્મિક રેલી હું તમને હાલ તાજું ઉદાહરણ આપું તો આપણે કોરોના નિમિત્ત જે મહામારી ચાલે છે તો એમાં રથયાત્રા છે એ રથયાત્રા પણ મોકૂફ રાખવામાં આવી તો શા માટે કારણ કે સ્વાસ્થ્યને લઈને એ નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યારે વધારે કોરોના ભેગું થાય ત્યારે આ મહામારી વકરે વધારે ફેલાવો થાય એનો તો આવી સ્વાસ્થ્ય સંબંધી કે અન્ય કોઈ એવી બાધા ઉપસ્થિત ના થાય કે ઊભી ના થાય એ માટે ક્યારેક એના પર નિયંત્રણ મૂકવામાં આવે છે અને એ પણ લોકહિતને ધ્યાનમાં રાખીને રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી આ ઘણી વાર આપણે અગાઉ ચર્ચા કરી કે રાજ્ય છે એ તટસ્થ છે એ કોઈ પણ ધર્મને કે કોઈ પણ જાતિ છે કે ધર્મ વિરુદ્ધ એને કોઈ પણ પ્રોત્સાહન આપવા નથી એટલે રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી એ કોઈ પણ ધર્મ છે એના પ્રસાર પ્રચાર માટે જાહેર ફંડનો ઉપયોગ કરી શકશે નહીં કે કોઈ સંપ્રદાય છે કે કોઈ ધર્મ છે એનો લાભ થાય કે કોઈ સંસ્થા સ્થાપવાની છે તો આ જાહેર કરવીમાં કરી રહ્યા છે કે એમની રીતે આવક ઊભી થાય છે તો એવો કોઈ જાહેર ફંડનો એ ઉપયોગ કરી શકશે નહીં
અને સરકારી ગ્રાન્ટ છે તો એ સરકારી ગ્રાન્ટમાંથી જે શૈક્ષણિક સંસ્થાઓ ચલાવવામાં આવે છે એ સંસ્થાઓ છે એ કોઈ પણ પ્રકારનું ધાર્મિક કે આજ ધર્મ બનાવો અને આજ ધર્મને અનુમોદન આપે કે પ્રોત્સાહન આપે એવું કોઈ પણ પ્રકારની ચર્ચાઓ કરવામાં આવી નથી અને કોઈ પણ એક ધર્મને લગતું કોઈ ધાર્મિક શિક્ષણ આપી શકશે નહીં આ ઉપરાંત ઉપાસનામાં એટલે પ્રાર્થનામાં પણ એક જ ધર્મની ફરજ પાડે કે આ ધર્મ પાળવાનો છે આની ઉપાસના કરવાની છે એવી પણ કોઈ પણ ફરજ પાડવામાં આવશે નહીં આગળ આપણે જોઈએ સાંસ્કૃતિક અને શૈક્ષણિક હકો તો સાંસ્કૃતિક આપણો જે ભારત દેશ છે એ વિવિધ સંસ્કૃતિથી વિવિધ ધર્મના લોકોથી અને વિવિધ ભાષાનું છે બોલ્યું છે તો આ બધાથી ભરપૂર વિવિધતા ધરાવે છે એટલે માજે સાંસ્કૃતિક અને શૈક્ષણિક મહત્વ આપવામાં આવ્યું છે આ હકો કયા જે કોઈ પણ શૈક્ષણિક સંસ્થાઓ છે એ જે સરકારી ગ્રાન્ટ પર નિર્ભર હોય એને કોઈ પણ ધર્મ જાતિ ભાષા કે કોઈ પણ કારણ વગર એના પ્રવેશ માટે ઇનકાર કરી શકશે નહીં એટલે કે કોઈ પણ સંસ્થા હોય તો એવું નથી કે હિન્દુ બાળકોને જ ભણાવવામાં આવે કે કોઈ પણ સંસ્થા એવી છે કે જે ક્રિશ્ચિયન બાળકોને જ ભણાવવામાં આવે એવું કોઈ પણ ધર્મ કે જાતિ લિંગ પ્રત્યેના ભેદભાવ રાખ્યા વગર સરકારી શાળાઓ હશે કે સરકારી કચેરીઓ હશે એક વ્યક્તિ એક નાગરિક એ જ રીતે જ એને પ્રવેશ આપવામાં આવશે એટલે કોઈ પણ એને પ્રવેશ આપવાનો આ સંસ્થાઓ છે એ ઇનકાર કરી શકે નહીં આ ઉપરાંત પણ કોઈ ઉમેદવાર હોય તો એ ધર્મ કે જાતિના આધારે વોટ આપવાની જો અપીલ કરે તો એને જે લોકપ્રતિનિધિ ધારો છે 123 ઇન્ટરમેટ્રિકમાં 3 આના હેઠળ એ શું કરે છે શિક્ષણ માત્ર ગુનો બને છે એના સામે કાર્યવાહી થઈ શકે છે એટલે ચૂંટણીના પ્રચાર પ્રસાર માટે પણ ઉમેદવાર છે એ કોઈ ધર્મને લગતું કે એને એને પ્રોત્સાહન આપતું કે એ ધર્મ કે જાતિને જ લગતું કે મને હું આ ધર્મનો છું કે આ જાતિનો છું તો તમારે મને વોટ આપવા એવો કોઈ પણ પ્રકારનો પ્રસાર પ્રસાર કરી શકશે નહીં અને આગળ એ ધર્મ જે સાંસ્કૃતિક આપણે જે વારસો ધરાવીએ છીએ એ વારસા પ્રમાણે દરેક વ્યક્તિ છે તો એને પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે એને શિક્ષણની પણ પૂરેપૂરી સ્વતંત્રતા આપવામાં આવી છે કે એ પોતાને મનગમતું શિક્ષણ કે પોતાની મનગમતી ફિલ્ડમાં એ જઈ શકે આગળ વધી શકે અને દરેકને શિક્ષણની વેતનની અને સાંસ્કૃતિકની દરેકને સમાનતાની હકો કે સમાન હકો આપવામાં આવેલા છે આગળ જોઈએ બંધારણીય ઈલાજોનો હક દેશમાં સારા સારા કાયદાઓ કરવામાં આવે છે કાયદાની જોગવાઈઓ કરવામાં આવે પણ આ જોગવાઈઓનો અમલ જો વ્યવસ્થિત રીતે ન થાય તો આવા કાયદાઓ કે જોગવાઈઓનો કોઈ અર્થ થતો નથી કે જ્યાં તમે એવું કહો કે ભારતમાં સ્વચ્છતાનું અભિયાન ચલાવીએ પણ જ્યાં ત્યાં લોકો ગંદકી કરતા હોય કચરો ફેંકતા હોય તો એવા કોઈ નીતિ નિયમો છે એનો કોઈ અર્થ થતો નથી ટ્રાફિકના ગમે એટલા રૂલ્સ બનાવવામાં આવ્યા હોય પણ જ્યાં જ્યાં લોકો ટ્રાફિકના નિયમોને તોડતા હોય તો એનો કોઈ અર્થ રહેતો નથી એટલે આ આજે છેલ્લો જે છે આપણે છઠ્ઠો હક છે એ બંધારણીય ઈલાજોનો હક એને જાહેર કરવામાં આવ્યો છે એટલે કાયદાની જો જોગવાઈઓ કરવામાં આવે તો એનું પાલન પણ વ્યવસ્થિત રીતે કરાવવું પડે અને એ કોઈ રાજ્યનો કે કોઈ પ્રદેશ છે એની હકમાં એની સત્તામાં એ વસ્તુ આવી જાય છે જો કોઈ પણ વ્યક્તિ હોય કે કોઈ પણ નાગરિક હોય જો આના એના મૂળભૂત હકોનો ભંગ થાય કે રાજ્યની વિધાનસભા દ્વારા પણ કોઈ એવા કાયદા ઘડવામાં આવે કે જેથી વ્યક્તિ કે કોઈ નાગરિકના હકો જોખમમાં ના હોય તો એ સર્વોચ્ચ અદાલતને સત્તા આપી છે કે પોતાના હકોની રક્ષણ માટે એ અદાલતમાં સર્વોચ્ચ અદાલતમાં અરજી કરી શકે અને પોતાના હકોની માંગણી કરી શકે એટલે સર્વોચ્ચ અદાલત છે એ સર્વોચ્ચ અદાલતને સમગ્ર સત્તા આપેલી છે કે એ વિધાનસભા દ્વારા કે અન્ય કોઈ કચેરી દ્વારા પણ કોઈ કાયદા કે જેથી નાગરિકના મૂળભૂત હકો જોખમાતા હોય તો એના રક્ષણ માટેની એ કાર્યવાહી અને એના આદેશો એ કરી શકે છે એટલે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર છે એમણે આ હકને બંધારણનો આત્મા સમાન ગણાવ્યો છે તમને જો એમસીક્યુમાં પૂછાય કે નાના ટૂંકા પ્રશ્નોમાં એક વાક્યમાં પૂછાય કે બંધારણના આત્મા સમાન કયા હકને ગણાવવામાં આવ્યો છે તો એ છે બંધારણીય ઈલાજોના હક રહે છે પણ જ્યારે કટોકટીનો સમય આવે ત્યારે અમુક મૂળભૂત હકો છે અને એ સમય પૂરતો ગવર્નમેન્ટ છે એ સ્થાપિત કરવાની અને સ્થગિત કરવાની એને સત્તા રહેલી છે કટોકટીનો સમય એટલે કેવો સમય તો હમણાં ચર્ચા કરી કે આપણે લોકડાઉન હતું કોરોના સમય જ્યારે મહામારી વધારે પડતો વિસ્તાર થઈ રહ્યો હતો પ્રસરી રહી હતી
ત્યારે સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો લોકડાઉન ઘણા બધા દેશોમાં અને ઘણા બધા રાજ્યોમાં આ લોકડાઉન છે એ કરવામાં આવ્યું અને એ હાલ પૂરતું કે નાગરિકો આપણો હક છે મૂળભૂત હક છે કે આપણે કોઈ પણ જગ્યાએ છીએ કે કોઈ પણ સ્થળે છીએ આપણે હરીફરી શકીએ છીએ મુક્ત રીતે પણ આવી કટોકટી પરિસ્થિતિ ક્યારે કે જેથી રોગચાળો ફેલાવાની શક્યતાઓ વધારે છે તો આ કટોકટીના સમયમાં અમુક સંજોગોમાં આપણા જે મૂળભૂત હકો છે એને સ્થગિત કરવાની સત્તા પણ સર્વોચ્ચ અદાલતને રહેલી છે કોઈ પણ નાગરિકના મૂળભૂત હકો હોય એ જો છીનવાઈ જાય તો એ કાયદા દ્વારા એને રક્ષણ મેળવી શકે છે અને એ જે રાજ્ય અથવા તો એવા કાયદા છે એવા કાયદા એ રાજ્ય ભરી શકતું નથી કે નાગરિકના જે મૂળભૂત હકો છે એ જોખમાઈ જાય કોઈ પણ રાજ્યને એવી સત્તા આપવામાં આવી નથી અને જો ક્યારેક જો આવું થાય તો એ સર્વોચ્ચ અદાલતમાં એને જઈને અપીલ કરી શકે છે અને પોતાના ન્યાય સાથે પોતાના મૂળભૂત હકોની માગણી કરી શકે છે તો અહીંયા આપણે છ મૂળભૂત હકો છે એ સમાપ્ત થાય છે હવે હકો છે ત્યાં ફરજો પણ આવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મૂળભૂત જે આપણી ફરજો છે તેના વિશે ચર્ચા કરીશું થેન્ક યુ